નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આરે એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર 2 ચોરી અને પ્રાયશ્ચિતનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. વિભાગ એ છે ઝોડકા યોગ્ય રીતે છોડી ફરીથી લખો. તો ચોરી અને પ્રાયશ્ચિત જે કૃતિ છે તેના કરતા છે ગાંધીજી. બીજી કૃતિ છે ચોરી અને પ્રાયશ્ચિત, એમાં એ કયો પ્રકાર છે? તો કે આત્મકથા ખંડ. આગળ જોઈએ, ગાંધીજીએ લખેલા પત્રો લખાણો ખાલી જગ્યા ગ્રંથ શ્રેણીમાં સૂચવાયેલા છે. તો ગાંધીજીનો અક્ષર દેહ એ ખાલી જગ્યામાં તમારે અહીં લખવાનું રહેશે. બીજી ખાલી જગ્યા જોઈએ, ગાંધીજીએ ધતુરાના બી ખાઈને આપઘાત કરવાનું વિચાર્યું. 5, મોતીબિંદુ ના પ્રેમ બાણ એ મને વિંધ્યું. 6, કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું, ગાંધીજીના ભાઈના હાથે સોનાનું કડું હતું. આ રીતે આન્સર થશે. આગળ જોઈએ, 8, ગાંધીજીની આત્મકથાનું નામ. તો ગાંધીજીની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે. 9, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તો બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી. ગાંધીજીના પિતાને કયું દર્દ હતું? તો ગાંધીજીના પિતાને ભગંદરનું દર્દ હતું. 11, ગાંધીજીની બીડી પીવાની ટેવને કુટેવ કહે છે. અને 12 નો આન્સર, આપણે જોખમ ખેડીને દોષ કબૂલ કરવો જ જોઈએ. 10માં 13મો પ્રશ્ન, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીએ પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. ગાંધીજી પ્રત્યે પિતાનો પ્રેમ કઈ રીતે વૃદ્ધિ પામ્યો? તો ગાંધીજીએ પોતાની થયેલ ભૂલોનું પ્રાયશ્ચિત ચિઠ્ઠીમાં લખીને એ ચિઠ્ઠી પિતાજીને આપી. ગાંધીજીની આ ભૂલ સ્વીકારવાની વાતથી ગાંધીજી પ્રત્યે તેમના પિતાજીનો પ્રેમ વૃદ્ધિ પામ્યો. 15, ગાંધીજીએ ધતુરાના બી શા માટે ખાધા? ગાંધીજીને આપઘાત કરવા માટે ઝેર જોઈતું હતું. તેમણે સાંભળ્યું હતું કે ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય, એટલા માટે ગાંધીજીએ ધતુરાના બી ખાધા. 16, ગાંધીજી પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીના સૌથી મોટા ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી, એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી, એ બાબતમાં એમણે નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આશા વગર કઈ થઈ શકે તેમ નહોતું. એને કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી એવી પ્રતીતિ થતા એ વિચાર પડતો મૂક્યો. 17, ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાંથી તમે શું શીખ્યા? તો ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાંથી અમે શીખ્યા કે ક્યારે ચોરી ન કરવી જોઈએ, પોતાનાથી થયેલ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, ખોટી ટેવોથી દૂર રહેવું જોઈએ, મુશ્કેલીનો સામનો હિંમતથી કરવો જોઈએ. સી, વ્યાકરણ વિભાગ. તો શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે. તો અહીં ચિઠ્ઠી આ રીતે આવશે અને 2માં પ્રાયશ્ચિત આ રીતે લખવાનું રહેશે. સંધિ છોડો તો પરિવત્તા નામ અને નિર્ભયનું નિર્વત્તા ભય. સમાનાર્થી શબ્દ, તો હેમ એટલે સોનું, કારજ એટલે દેવું. 21માં પ્રત્યય આપણે ઓળખવાનો છે. તો પરાધીનતામાં આવશે પરપ્રત્યય અને અસહ્યમાં પૂર્વ પ્રત્યય. 22, લિંગ ઓળખવાનો છે. તો સોખ પુલ્લિંગ છે, દોકડો પુલ્લિંગ, પીડી સ્ત્રીલિંગ. વિશેષણ, તો અહીં વિશેષણ છે આપઘાતની, ની છે એટલે કે સંબંધવાચક વિશેષણ, અને ઘણી એ આવશે માત્રાસૂચક વિશેષણ. 24માં સર્વનામ શોધવાનો છે. સર્વનામ એટલે નામને બદલે વપરાય તે શબ્દ. તો પહેલા વાક્યમાં મેં અને બીજા વાક્યમાં હું. તડપદાર શબ્દનું શિષ્ટ રૂપ, તો દોકડો એટલે 1 રૂપિયાના 100માં ભાગનો તાંબાનો 1 સિક્કો. વેળા એટલે સમય. હવે જોઈએ વિરોધી, તો આજ્ઞા નું વિરોધી અવજ્ઞા, સંધ્યાનું વિરોધી ઉષા. રૂઢિ પ્રયોગમાં જીભ ન ઉપડવી એટલે કે બોલવાની હિંમત ન થવી, અને રામના બાણ વાગવા એટલે અનુભવની ઘેરી અસર થવી.
આગળ છે કર્મણી વાક્ય રચના, તો પેલું છે એની કર્મણી રચના થશે તેમનાથી ચિઠ્ઠી વંચાય, મારાથી પુસ્તક વંચાયું. આ રીતે આપણે કર્તાને બદલે કર્મને પ્રાધાન્ય આપવાનું હતું. વાક્યનો પ્રકાર, તો ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો અને સજા માંગી, એ છે સંયુક્ત વાક્ય. હવે ડી વિભાગમાં છે લેખન, નિબંધ લેખન, જેમાં મારા પ્રિય નેતા, તો તમે તમારા ગમતા કોઈ પણ નેતા લખી શકો, જેમ કે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, અટલ બિહારી વાજપેયી, ગમે કે જે નેતા તમને પસંદ હોય. અમે અહીં તમને નરેન્દ્રભાઈ મોદી વિશે નિબંધ લખેલો છે. નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી છે. નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં થયો હતો. તેમની માતાનું નામ હીરાબેન મોદી અને પિતાનું નામ દામોદર દાસ મૂળચંદ મોદી હતું. અને વિદ્યાર્થી મિત્રો, આ જે નિબંધ છે તે એકદમ મૌલિક છે, એટલે કે તમે અહીં આ નિબંધ લખો તો પણ તમે તેમાં તમારા વિચારો ઉમેરી શકો છો, બરાબર. આગળ જોઈએ. નરેન્દ્ર મોદીજી પાસે વહીવટની કુશળતા, સ્પષ્ટ દૂરંદેશી જેવા વિશેષ ગુણ છે. આ કુશળતાને કારણે તેમને વારંવાર ચૂંટણીમાં સફળતા મળી. નરેન્દ્ર મોદીજીની છબીને કડક વહીવટ કરતા અને કડક શિસ્તવાળી માનવામાં આવે છે. તે એક વાસ્તવિકવાદી તેમજ આદર્શવાદી રાજનેતા છે. આગળ જોઈએ. નરેન્દ્ર મોદીનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા દામોદર દાસ મૂળચંદ મોદીને 6 બાળકો હતા, જેમાંથી નરેન્દ્ર મોદી ત્રીજા સંતાન હતા. તેમણે નાનપણથી જ પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ થયું ત્યારે નરેન્દ્ર મોદી કિશોરાવસ્થામાં હતા. તેમણે રેલવે સ્ટેશન પર મુસાફરી કરતા સૈનિકોની સેવા કરી. 13 વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીની સગાઈ જસોદાબેન સાથે થઈ હતી. જ્યારે તે 17 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા, પરંતુ બંને ક્યારે સાથે રહેતા ન હતા, કારણ કે લગ્નના થોડા વર્ષો બાદ નરેન્દ્ર મોદીએ દેશ સેવા માટે ઘર છોડી દીધું હતું. નરેન્દ્ર મોદી 2021માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. સંસદીય ચૂંટણી જીત્યા બાદ તેઓ ગુજરાતના 14માં મુખ્યમંત્રી બન્યા અને 2001માં ગુજરાત ભૂકંપ અને કુદરતી આફતોની પ્રતિકૂળ અસરો સામે લડી રહ્યું હતું. તેમણે ગુજરાતમાં ઘણી મહત્વની વિકાસ યોજનાઓ હાથ ધરી, જેમ કે પંચામૃત યોજના, કૃષિ મહોત્સવ યોજના, ચિરંજીવી યોજના, માતૃવંદના યોજના, બાલભોગ, કર્મચારી અભિયાન, બેટી બચાવો, જ્યોતિગ્રામ યોજના વગેરે. આગળ છે. ભારતીય જનતા પાર્ટીએ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી હતી, જ્યાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ચૂંટણીમાં 336 બેઠકો જીતી. ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 282 બેઠકો, કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી અને તેના સંગઠને 59 બેઠકો મળી. ઘણા વર્ષો બાદ નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રીના શપથ લીધા. તેઓ ભારતના 15મા વડાપ્રધાન હતા. તેઓ સ્વતંત્ર ભારત તે પદ સંભાળનાર પ્રથમ વ્યક્તિ હતા. પ્રધાનમંત્રી બન્યા બાદ દેશ માટે તેમણે સતત ચિંતા કરી, બુનિયાદી યોજનાઓ શરૂ કરી, સમાજના છેલ્લા માણસ સુધી પહોંચવાનો સતત પ્રયાસો કર્યા. યોગ દિવસ એ તેમને જ વિશ્વને આપેલી ભેટ છે અને આતંકવાદ સામે તેમણે એક વિશેષ અભિયાન ઉપાડ્યું અને સફળતા પણ મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 વિષય ગુજરાતીના ચેપ્ટર ચોરી અને પ્રાયશ્ચિતનું સંપૂર્ણ સોલ્યુશન. અન્ય સોલ્યુશનો પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને પણ તમે અન્ય વિષયના સોલ્યુશનો જોઈ શકો છો.